हेलो फ्रेंड्स, गुड मॉर्निंग। हाउ आर यू ऑल? फाइन, ओके, गुड। आज आपणे टेक्स्ट बुक यूनिट 3 यस आई विल नवू चेप्टर छे। नवू चेप्टर नाम शू छे? तो कि यस आई विल, हा हूँ करीश। आपणे उत्सवमां एटले के ज्यारे एकदम एक्साइटेड होईए त्यारे शू बोलता हुए, तो कि आओ हूँ तो ए करी ज नाखीश, बराबर, हा हूँ करीश, એવું આપણે ભવિષ્યનું સૂચન કરતા હોઈએ છીએ। યસ આઈ વિલ, આઈ વિલ એટલે હું કરીશ, બરાબર। તો આ જે યુનિટનું નામ છે એ આપણે નેક્સ્ટ જે એક્ટિવિટી છે એના ઉપરથી આ યુનિટનું નામ પડેલું છે। તો આજે આપણે એમાં એક્ટિવિટી 1 છે એના વિશે અભ્યાસ કરીશું, બરાબર। આમાં અભ્યાસ એવી રીતે આપણે કરવાનો છે કે એમાં જુદા જુદા જે પાત્રો છે, જુદી જુદી વ્યક્તિ છે, કોણ છે? કુલદીપ છે, નરેન્દ્ર છે, સાહિલ છે અને રશ્મિ છે, બરાબર। આ ચારેય વ્યક્તિ છે, એ ચારે શું કરે છે? તો કે ચિઠ્ઠીની મદદથી વાતચીત કરે છે અંગ્રેજીમાં, બરાબર। તો અહીં જે આપણે શેના ઉપર ધ્યાન કેન્દ્રિત કરવાનું છે, તો કે અહીં જે વાક્યો આપેલા છે એનું આપણે ગુજરાતી કરવાનું છે અને સમજવાનું છે, બરાબર। તમારે આ જે વાક્યો છે એનું ગુજરાતી તમને પૂછાઈ શકે, તો આપણે ખાસ યાદ રાખવાનું છે, બરાબર। તો બને ત્યાં સુધી આપણે આ જે વાક્યો છે એનું ગુજરાતી હું બોલતી જાઉં છું, તમે લખી પણ શકો છો અને સમજી પણ શકો છો, બરાબર। તો આપણે શું એમાં આપ્યું છે, શેના વિશે વાત કરવામાં આવી છે એ જોઈએ। જો અહીં કુલદીપનો શું આપવામાં આવ્યો છે? કે આપવામાં આવ્યો છે। નરેન્દ્રનો એન, સાહિલનો એસ, બરાબર। પછી રશ્મિનો શું આપવામાં આવ્યો છે? તો કે રશ્મિનો આર આપવામાં આવ્યો છે। મતલબ કે જે પણ વાક્ય બોલાય છે એની સામે તમને કેપિટલમાં કોઈ ભી લેટર છે, નામનો પહેલો અક્ષર છે એ તમને સામે આપવામાં આવેલો છે, એટલે કે એ જે વાક્ય છે એ જે તે વ્યક્તિ દ્વારા બોલવામાં આવ્યું છે એ વ્યક્તિનું શોર્ટ લેટર તમને આપવામાં આવ્યો છે, બરાબર। સામે આપેલું છે એનો મતલબ એમ કે એન છે, તો એન મીન્સ કે નરેન્દ્રએ આ જે વાક્ય છે બોલેલું છે। સાહિલ આપવામાં આવ્યું હોય તો સાહિલ આખું નામનો આપવામાં આવ્યું, માત્ર ને માત્ર એનો શું આપવામાં આવ્યો હોય? એસ આપવામાં આવ્યો હોય, બરાબર। અન્ડરસ્ટેન્ડ? તો પેલા તો આપણે વાક્યની શરૂઆત કરીએ। પહેલું વાક્ય છે પાસ ઇટ ઓન। પાસ આપણે એમ કહીએ કે ભાઈ પાસ કરો, કોઈ બી વસ્તુ પાસ કરતા હોઈએ, આપણે કોઈકને આપતા હોઈએ કે ભાઈ એ વસ્તુ છે પાસ કર, પણ અહીંયા આપણે શું લેવાનું છે? પાસ ઇટ ઓન, બરાબર, એટલે કે આગળ જવા દે। ઓન એટલે કે આપણે ઉપરના સેન્સમાં લઈએ છીએ, પણ અહીં ગુજરાતી આપણે શું કરવાનું છે? પાસ ઇટ ઓન એટલે કે આગળ જવા દે, બરાબર। પછી બીજું વાક્ય કયું આપ્યું છે? કબડ્ડી 8-5, બરાબર। આમાં ઓ ક્લોક આપણે કહી શકીએ, બરાબર, કઈ રીતે કહી શકીએ? તો કે કબડ્ડી 8-5 ઓ ક્લોક, પછી ક્વેશ્ચન માર્ક છે, તો શું કીધું? એ વાક્ય છે નરેન્દ્ર દ્વારા બોલવામાં આવ્યું છે, 5 વાગ્યે કબડ્ડી, એવો પછી છે ક્વેશ્ચન માર્ક, એટલે શું થશે? કબડ્ડી 8-5 o'clock, એટલે કે 5 વાગ્યે કબડ્ડી, એવું કોણ બોલે છે? નરેન્દ્ર બોલે છે। જો વિદ્યાર્થી મિત્રો, ખાસ યાદ રાખજો, કોના દ્વારા વાક્ય બોલવામાં આવ્યું છે? તો એ નરેન્દ્ર દ્વારા બોલવામાં આવ્યું છે, બરાબર। નેક્સ્ટ છે નો, લેટ્સ પ્લે ચેસ, ના, શું કહે છે? રશ્મિ કહે છે કે ના, 5 વાગ્યે કબડ્ડી નહીં, 5 વાગ્યે શું કરવા માંગે છે? તો કે ના, ચાલો, લેટ્સ એટલે કે ચાલો, પ્લે એટલે રમવું, ચેસ એટલે ચેસ, ચાલો ચેસ રમીએ, બરાબર। 5 વાગ્યે કબડ્ડી એવું નરેન્દ્ર પૂછે છે, ત્યારે રશ્મિ શું કહે છે કે ના, ચાલો આપણે શું રમીએ? તો કે ચેસ છે એ રમીએ। જો આ વસ્તુ યાદ રાખવાની છે, કઈ વ્યક્તિ કઈ ગેમ બોલવા માટે કહે છે, એટલે એ વ્યક્તિને રિલેટેડ વાક્ય છે, આપણે યાદ રાખવા પડે, બરાબર। નરેન્દ્ર કબડ્ડીનું સજેશન આપે છે, ત્યારે રશ્મિ છે એ ચેસ રમવા માટેની વાત કરે છે। શ્યોર થિંગ આઈ હેવ, શું કીધું છે? તો કે શ્યોર થિંગ આઈ લવ ચેસ, શું કીધું? શ્યોર એટલે કે ચોક્કસ, બરાબર। થિંગ એટલે કે આપણે કોઈ પણ વસ્તુ વિશે વિચારતા હોઈએ ત્યારે શું કહે છે? તો કે શ્યોર થિંગ આઈ લવ ચેસ,
પછી શું કહે છે આગળ લેટ શાર્પન અવર બ્રેઇન આ કોણ બોલે છે તો કે આ બોલનાર છે કુલદીપ કુલદીપનો શું આપ્યો છે અહીં કે આપવામાં આવ્યો છે તો શું કહે છે તો કે શ્યોર થિંગ ચાલો ચોક્કસ મને તો શું ગમે છે તો કે મને તો ચેસ પ્રિય છે ચાલો આપણા મગજને શાર્પ કરીએ એટલે કે ઘસીએ આપણે એમ કહીએ કે શાર્પ યોર બ્રેઇન તો કઈ મગજને કઈ ઘસવાની વાત ના હોય પણ મગજથી વિચારવાની વાત હોય મગજને એક્ટિવ કરવાની વાત હોય તો આપણે એવી જ ગેમ રમતા હોઈએ છીએ તો એ ગેમથી આપણું મગજ છે એ કસે મતલબ કે એને શું થાય તો કે એ વધારે એક્ટિવ થાય છે જેમ કે મેથ્સ જેવી ગેમ છે આપણે રમીએ મેથ્સ છે આપણે શીખીએ ત્યારે આપણે શું તો કે આપણે જ્યારે એમાં ખૂબ જ પ્રકારનો મગજ છે એનો ઉપયોગ કરતા હોઈએ છીએ વિચારતા હોઈએ છીએ ત્યારે મગજ છે એને આપણે શું કરીએ છીએ ઘસીએ છીએ એ રીતે કહી શકાય બરાબર તો જે કુલદીપ નામનો વ્યક્તિ છે એ શું કહે છે કે લેટ્સ શાર્પન અવર બ્રેઇન ચાલો આપણા મગજને આપણે ઘસીએ શેનાથી તો કે જે ગેમ છે કઈ ગેમ તો કે ચેસ નામની જે ગેમ છે એ ગેમ રમીને આપણે શું કરીએ તો કે આપણા મગજને ઘસીએ નેક્સ્ટ છે ઓ લેડી વિશ્વનાથન અવર ડિસિઝન ઇઝ કબડ્ડી કોણ કહે છે તો કે એ જે બોલનાર છે નરેન્દ્ર ઓકે અરે લેડી વિશ્વનાથન અરે મહિલા વિશ્વનાથન અમારો નિર્ણય તો કેવો છે તો કે અમારો ડિસિઝન તો ભાઈ કબડ્ડીનો જ છે ઓ નરેન્દ્ર જે લેડી છે કોણ તો કે રશ્મિને કહે છે કે અરે લેડી અરે મહિલા તું વિશ્વનાથન છે આપણને ખબર છે કે વિશ્વનાથન છે એ ચેસની રમત સાથે સંકળાયેલા છે બરાબર સૌથી વધારે આપણને ખબર છે કે આપણા ભારતમાં આગળ પડતા કોઈ ચેસમાં જેમનું નામ હોય તો એ કોણ છે વિશ્વનાથ આનંદ બરાબર તો આ જે વિશ્વનાથન છે એ કોને એવી પ્રતિમા આપે છે કોને એવું બિરુદ આપે છે તો કે રશ્મિને આપે છે કેમ કે રશ્મિની ચોઈસ શું હતી તો કે ચેસ રમવાની હતી તો જે નરેન્દ્ર છે એ શું કહે છે તો કે અરે તું તો એ કે મહિલા વિશ્વનાથન છે અમારો નિર્ણય તો શું છે તો કે કબડ્ડી રમવાનો છે બરાબર નેક્સ્ટ છે થેન્ક્સ ઓકે નો ચેસ નો કબડ્ડી ગો ફોર બેરીઝ ઇન માય ફાર્મ બરાબર કોણ કહે છે તો કે રશ્મિ કહે છે કે આભાર સારું થેન્ક્સ બરાબર ચેસ નહીં એટલે કે નો ચેસ નો કબડ્ડી એટલે કે કબડ્ડી નહીં ગો ફોર બેરીઝ ઇન માય ફાર્મ ગો ફોર બેરીઝ બેરીઝ આપણને ખબર છે કે બેરી છે બેરી એટલે કે બોર ચાલો મારા ખેતરે બોર માટે જઈએ એવું કોણ કહે છે રશ્મિ કહે છે નેક્સ્ટ છે નોટ ટુડે આજે નહીં બેરીઝ ઓન સન્ડે શું કહે છે તો કે આજે બોર નહીં બરાબર બોર ક્યારે તો કે રવિવારે બોર ફૂલ ડે આખો દિવસ આઈ વિલ બ્રિંગ ચાટ મસાલા હું ચાટ મસાલા લાવીશ તો એસ છે એ કોણ કહે છે એસ એટલે કે સાહિલ સાહિલ શું કહે છે તો કે આજે નહીં એટલે કે આજે આપણે જવું નથી ક્યાં તો કે ફાર્મમાં બોર રવિવારે આખો દિવસ આપણે ત્યાં જઈશું બરાબર હું ચાટ મસાલો પણ મારી સાથે લાવીશ પણ આજે ત્યાં જવું નથી એવું કોણ કહે છે સાહિલ કહે છે નેક્સ્ટ વાક્ય છે બટ ટુડે તો આજે મંજીરા ક્વેશ્ચન માર્ક તો કે તો આજે શું તમારે બેરીઝ તોડવા બી નહીં જવું ચેસ બી નહીં રમવી તો કરવું છે શું શું મંજીરા એટલે કે મંજીરા વગાડવા છે એવું કોણ કહે છે નરેન્દ્ર કહે છે રેડી નેક્સ્ટ વાક્ય છે કુલ ડાઉન એંગ્રી બર્ડ એટલે કે કુલ ડાઉન એટલે કે શાંત થાઓ ક્રોધી જીવ એકદમ આપણે કોઈકને કોઈક વ્યક્તિ ફટાફટ ગુસ્સે આવી જતું હોય તો આપણે શું કહીએ કે એંગ્રી બર્ડ કહીએ કે આ તો ભાઈ આખો દિવસ ગુસ્સે જ હોય છે તો આપણે એને શું કહીએ એંગ્રી બર્ડ એટલે કે ક્રોધી જીવ વી વિલ પ્લે કબડ્ડી આપણે કબડ્ડી રમીશું શું કહે છે તો કે વી વિલ પ્લે કબડ્ડી આપણે કબડ્ડી રમીશું ધે વિલ પ્લે ચેસ તેઓ શું રમશે ચેસ રમશે હાઉઝ ધેટ કેમ રહેશે એવું કોણ કહે છે સાહિલ કહે છે બંનેનું વાક્ય થઈ ગયું કે આપણે છે એ કબડ્ડી રમીશું ને પેલા લોકો જેવો છે એ જે ચેસની અપેક્ષા રાખે છે એ લોકો શું રમશે ચેસ રમશે કેવું રહેશે હાઉઝ ધેટ એટલે કે કેવું રહેશે તો આ વાક્ય બોલનાર સાહિલ છે પછી નેક્સ્ટ શું થાય છે ફાઇન સારું આઈ ડુ એગ્રી હું સહમત છું રશ્મિ
प्लीज रश्मि मेहरबानी कर आउ कोण बोले छे एन बोले छे एन मतलब के नरेंद्र बोले छे के सारू हूँ एग्री छु ए बात मा रश्मि तू पण एग्री था मेहरबानी करीने बराबर नेक्स्ट वाक्य छे ओके यू पुल लेग्स बराबर सारू तमे पग खेचो वी विल बी विथ किंग्स एंड क्वींस एटले के जे पग खेचवानी वात छे तो ए पग खेचवानी वात कोने रिलेटेड होय तो के जे कबड्डी नी रमत छे एने रिलेटेड होय तो ए रश्मि छे शु के छे तो के सारू तमे पग खेचो वी विल बी विथ किंग्स एंड क्वींस एटले के आपणे खबर छे के जे चेस नी रमत होय छे एमां पाय दड़ावता होय छे राजा आवता होय छे राणी आवता होय छे बराबर छे तो ए जे गेम छे एनी वात करवामां आवी छे रश्मि द्वारा के सारू तमे पग खेचो एटले के तमे कबड्डी नी गेम रमो वी विल बी विथ किंग्स एंड क्वींस अमे शो कोनी साथे छीए तो के अमे राजाओ अने राणीओ साथे होईशुं बराबर ए कोण बोले छे तो के रश्मि बोले छे बराबर तो एनाथी आगळ पछी शुं छे तो के आ हतुं आजनुं आपणुं जे पेरेग्राफ छे मतलब कि जे सेंटेन्सेस छे सेपरेटली आपवामां आव्या छे एना आधारे थोड़ा क्वेश्चन आंसर छे ए हवे आपणे जोवाना छे नाउ आंसर द क्वेश्चन्स हवे शुं करवानुं छे तो कि तेने आधारे आ जे प्रश्नो छे ए पूछेला छे तमारे एने आंसर आपवाना छे बधाने याद छे ने मैं तमने पहला ज कह्युं हतुं के जे भी कांई तमे जे कन्वर्सेशन थाय छे जे भी कोना द्वारा कई कई गेम लखाय छे अने बोलाय छे ए भी तमारे याद राखवानुं छे पहेलो प्रश्न छे वु वोन्टेड टू प्ले कबड्डी वु एटले कोण वोन्टेड एटले के इच्छुं टू प्ले एटले रमवू कबड्डी कोण कबड्डी रमवा इच्छतुं हतुं तो आपणने खबर छे कोण कबड्डी रमवा इच्छतुं हतुं तो के आपणे अहीं जोई गया कि जे नरेन्द्र छे एने शुं रमवू हतुं तो कि नरेन्द्र ने कबड्डी रमवू हतुं जो अहीं कीधुं छे कबड्डी एट 5 o'clock शुं 5 वागे आपणे कबड्डी रमीए एवुं नरेन्द्र द्वारा बोलवामां आवेलुं छे एटले ए इच्छा कोनी होय नरेन्द्रनी तो पेला तो आपणे आंसर लखीशुं नरेन्द्र वोन्टेड ભૂતકાળમાં જ લખવાનું છે જો અહીં લખેલું છે વોન્ટેડ નરેન્દ્ર વોન્ટેડ ટુ પ્લે કબડ્ડી ફૂલ સ્ટોપ નરેન્દ્ર વોન્ટેડ ટુ પ્લે કબડ્ડી નરેન્દ્ર છે એ કબડ્ડી રમવા ઈચ્છતો હતો રેડી નેક્સ્ટ છે રશ્મિ વોન્ટેડ ટુ પ્લે ચેસ રશ્મિ શું ચેસ રમવા ઈચ્છતી હતી કે કબડ્ડી રમવા ઈચ્છતી હતી તો એમાં શું આવશે તો આ વાક્ય છે એ તમારે ટ્રુ ઓર ફોલ્સ લખવાનું છે જો સાચું હોય તો આપણે લખીશું ટ્રુ તો આ વાક્ય સાચું છે કે ભાઈ નરેન્દ્ર ને કબડ્ડી રમવી હતી અને રશ્મિને શું રમવું હતું ચેસ રમવું હતું નેક્સ્ટ છે થર્ડ બ્લેન્ક એન્ડ બ્લેન્ક વિલ પ્લે ચેસ ખાલી જગ્યા અને ખાલી જગ્યા ચેસ રમશે કોણ ચેસ રમશે તો આપણે જોઈ ગયા કે બે વ્યક્તિની અહીં વાત કરવામાં આવી છે ચેસ રમવા માટે તો ચેસ રમવા માટે તો રશ્મિ પેલી તો એગ્રી થઈ હતી અને બીજું કોણ એગ્રી થયું હતું કુલદીપ બરાબર આ બંનેને શું કરવું હતું ચેસ રમવી હતી તો આપણે એનું નામ લખવાનું છે કે રશ્મિ એન્ડ કુલદીપ વિલ પ્લે ચેસ રશ્મિ અને કુલદીપ બંને શું કરશે ચેસ રમશે બરાબર તો આ વસ્તુ આજે આપણે જોઈ બરાબર તો આ સુધીમાં જેટલા બી આજે વાક્યો છે એનું એક એક વાક્યનું ગુજરાતી જોઈ જાઓ અને રિપીટ કરી જાઓ બરાબર આ ભાષાંતર છે ખૂબ જ યાદ રાખવું જરૂરી બની જાય છે નેક્સ્ટ લેક્ચરમાં મળીશું નવી એક્ટિવિટી સાથે ત્યાં સુધી બાય બાય થેન્ક યુ